નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શિશુ મંદિર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી વિષય ભણવા જઈ રહ્યા છીએ, જે પાંચમો પાઠ પેજ નંબર 17 ઉપર આપેલો છે, લેસન નંબર 5, હિયર એન્ડ ધેર. જે પાઠનું નામ છે હિયર એન્ડ ધેર, એટલે અહીં અને ત્યાં. તો અહીંયા આપણે પહેલાં તો ધીસ, ધેટ, હિયર, ધેર, ઇટ આ બધાનો શું અર્થ થાય ગુજરાતીમાં એ જાણવું જરૂરી છે, એટલે આપણને અંગ્રેજીમાં ઓટોમેટિક બોલતા આવડે. તો ધીસ એટલે આ થાય, ધીસ અહીંયા લખીએ આપણે કે ધીસ, ધીસ એટલે આ, ધીસ એટલે આ વસ્તુ. એમ આપણે જે વસ્તુ બતાવતા હોય કે ધીસ આ વસ્તુ છે, એટલે ચોક છે, ધીસ ઇઝ અ ચોક, આ ચોક છે, એટલે આ એમ કહેવા માટે અંગ્રેજીમાં આપણે ધીસ બોલીશું. ધેટ, ધેટ તો પેલું, ધેટ એટલે પેલું, ધેટ એટલે પેલું, બરાબર. દૂર વસ્તુ હોય એને બતાવતા હોય તો ધેટ વપરાય, કે પેલી વસ્તુ છે, આપણે ધેટ ઇઝ અ ચેર, પેલી ખુરશી છે, એમ દૂર છે. હિયર, હિયર એટલે અહીં, નજીક હોય, હિયર એટલે અહીં, બરાબર. કોઈ કહે કે ટેબલ ક્યાં છે તો આપણે કહીએ હિયર, અહીં છે, એમ બરાબર. પછી ધેર, ધેર ધેર એટલે ત્યાં, ત્યાં છે એમ કેવું હોય, ધેર ધેર એટલે ત્યાં. ઈટ, ઈટ એટલે તે, એમ બરાબર. હવે ધીસ ક્યારે વપરાય, તો પાસેની વસ્તુ દર્શાવે છે ધીસ, પાસેની એટલે આપણી જોડે નજીક, બરાબર. તો પાસેની વસ્તુ દર્શાવે, પાસેની વસ્તુ દર્શાવે, બરાબર. ધીસ એ પાસેની વસ્તુ દર્શાવે છે, ધેટ તો દૂરની વસ્તુ દર્શાવે છે, દૂરની વસ્તુ દર્શાવે છે. હિયર તો પાસેની વસ્તુ દર્શાવે છે, હિયર જે છે એ પાસેની વસ્તુ દર્શાવે છે. ધીસની સાથે વપરાય, અને ધીસની સાથે વપરાય છે, બરાબર. તો અહીંયા આપણે જોયું કે હિયર જે છે પાસેની વસ્તુ માટે વપરાય છે, પણ ધીસની સાથે વપરાય છે, બરાબર. તો ધીસ ઇઝ અ ટ્રી એવું પૂછે કે આ ઝાડ છે, એવું તમને અહીંયા આપેલું, ધીસ ઇઝ અ ટ્રી એવું લખ્યું, પછી એના નીચે ઇટ ઇઝ અ હિયર, ઇટ ઇઝ હિયર કે તે અહીં છે, એમ. એટલે ધીસ થી જ્યારે વાક્ય બન્યું હોય કે ધીસ ઇઝ અ ટ્રી, આ ઝાડ છે, એમ ધીસથી વપરાયું હોય તો ઇટ ઇઝ હિયર આવે, અને ધેટથી વપરાય ત્યારે આવે ધેર, બરાબર. આ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે, દૂરની વસ્તુ દર્શાવે છે ધેર છે, દૂરની વસ્તુ દર્શાવે છે ધેર સાથે વપરાય, ધેરની સાથે વપરાય છે, બરાબર. અને ઈટ છે એ નિર્જીવ ચીજો, પ્રાણીઓ અને પ
પક્ષીઓ માટે વપરાય છે વપરાય અહીંયા જો આપણે આ ચારનો ખ્યાલ મેળવવો ખૂબ જરૂરી હતો કે ધીસ તો ધીસ ક્યારે વપરાય છે એનો ખ્યાલ હોવો જોઈએ ધીસ પાસેની વસ્તુ એટલે કે આપણી નજીકની એકદમ વસ્તુ બતાવવા માટે ધીસ વપરાય છે બરાબર ધેટ છે એ ધેટ એ દૂરની વસ્તુ દર્શાવે છે ધેટ દૂરની વસ્તુ બતાવવા માટે વપરાય છે હિયર એટલે અહીં એટલે પાસેની વસ્તુ દર્શાવવા માટે વપરાય છે અને ધીસની સાથે વપરાય બરાબર ધેર એટલે ત્યાં એટલે દૂરની વસ્તુ માટે દર્શાવે છે અને ધેર છે એ ધેટની સાથે વપરાય છે ઈટ એ નિર્જીવ ચીજો પ્રાણીઓ અને પક્ષીઓ માટે વપરાય છે નિર્જીવ વસ્તુ હોય પ્રાણી પક્ષીઓ માટે ઈટ વપરાય છે તો અહીંયા થોડા વાક્યો એને આપેલા છે કે ધીસ ઇઝ અ ટ્રી એવું લખેલું ધીસ ઇઝ અ ટ્રી કે સામે તમને ફોટોની અંદર આપેલું છે વૃક્ષ તો ટ્રી એટલે વૃક્ષ ઝાડ થાય ધીસ એટલે આ ઇઝ એટલે છે એ આર્ટિકલ છે એક વચનની અંદર એ આર્ટિકલ છે બરાબર તો એ આર્ટિકલ ક્યારે વપરાય એ પણ મેં તમને આગળના વિડીયોમાં સમજાવેલું હતું કે આર્ટિકલ ક્યારે વપરાય બરાબર જેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય એ શબ્દની આગળ એ મૂકતા હતા અને જેનો સ્વરનો એ ઈ આઈ ઓ યુ જે અંગ્રેજીના સ્વર છે પાંચ એ સ્વરથી ઉચ્ચાર થતો હોય એની આગળ આપણે એન મૂકતા હતા બરાબર અને ચોક્કસ વસ્તુ માટે આપણે ધેટ મૂકતા હતા મેં આર્ટિકલ તમને આગળ સમજાવેલા છે વિડીયો જોજો બરાબર તો એ એટલા માટે આર્ટિકલ વપરાયો છે કે ધીસ ઇઝ અ ટ્રી કે આ ઝાડ છે આ વૃક્ષ છે પણ ક્યાં છે તો ઇટ ઇઝ હિયર તે અહીં છે હિયર એટલે અહીં બરાબર જો ધીસની સાથે એના હિયર વપરાય જોયો તમે ધીસની સાથે અહીં આપણે લખ્યું કે હિયર જે છે એ ધીસની સાથે વપરાય છે તો અહીંયા ખ્યાલ આવી ગયો છે કે ધીસ ઇઝ અ ટ્રી કે ધીસથી ચાલુ થયું છે આ વાક્ય અને ધીસની પછી ઇટ ઇઝ હિયર તે અહીં છે કહેવા માટે અહીંયા હિયર શબ્દ વાપર્યો છે એટલે હિયર પણ નજીક માટે વપરાય છે અને ધીસની સાથે વપરાય છે ધ્યાન રાખો ધેટ ઇઝ કાઇટ ધેટ ઇઝ અ કાઇટ કે પેલો પતંગ છે બરાબર પતંગ આપેલો છે ફોટોમાં કાઇટ એટલે સાંભળી પણ થાય પણ અહીંયા પતંગ આપેલો છે આપણે એને લઈશું કે પેલો પતંગ છે ઇટ ઇઝ ધેર પણ તે અહીં નહીં નજીક નથી ઉપર ઉડી રહ્યો છે દૂર છે એટલે ત્યાં ધેટની સાથે ધેર વપરાય કે ત્યાં છે ક્યાં છે તો ત્યાં છે બરાબર પછી ધેટ ઇઝ શીપ શીપ એટલે વહાણ છે અહીંયા જો એ વહાણ અંદર દરિયાની અંદર છે તો ધેટ ઇઝ અ શીપ એ દૂર છે એટલે કે ત્યાં વહાણ છે ઇટ ઇઝ ધેર પણ ક્યાં છે તે ત્યાં છે દૂર છે ધીસ ઇઝ અ પીકોક આ મોર છે મોર નજીક હશે એટલે એને કે ધીસ ઇઝ અ પીકોક આ મોર છે પણ ક્યાં છે ઇટ ઇઝ હિયર તે અહીં છે એમ જે અહીં છે પછી ફન ટાઈમ આપેલું છે ફન ટાઈમમાં જો હિયર અથવા ધેર વડે ખાલી જગ્યા ભરવાની છે તો અહીંયા આપણે એ વાક્ય લખીશ થોડા દસ આપેલા છે હિયર અથવા બરાબર તો આપણે અહીંયા એક નંબર લખીશું કે ધીસ ઇઝ અ ટ્રક ટ્રક ઇટ ઇઝ અહીંયા ધીસ છે એટલે આપણને ખબર પડી જાય અને હિયર આવશે તો હિયર લખી બરાબર ઇટ ઇઝ હિયર ત્યાં છે બીજું વાક્ય છે That is an umbrella. That is an umbrella. જો સ્વર અમ્બ્રેલા સ્વરનો ઉચ્ચાર થાય છે આગળ એના આગળ આવી ગયા અમ્બ્રેલા
આ પ્રમાણે આપણે જે હિયર એન્ડ ધેર જે ભણ્યા છે એમાં તમને ખ્યાલ આવ્યો હશે કે હિયર નો ઉપયોગ ક્યારે થાય અને ધેર નો ઉપયોગ ક્યારે થાય. મે તમને સમજાવી દીધું કે ધીસ દાખલા તરીકે મારી હાથમાં ચોક છે તો હું બોલું ધીસ ઇઝ ચોક, ધીસ ઇઝ અ ચોક, કે આ ચોક છે બરાબર. પણ ક્યાં છે? ઇટ ઇઝ હિયર, તે અહીં છે બરાબર. ત્યાં ખુરશી પડી છે તો એને બતાવીશ કે ધેટ ઇઝ અ ચેર, પેલી ખુરશી છે પણ ક્યાં છે? એ દૂર છે, એટલે એના માટે ઇટ ઇઝ ધેર, ઇટ ઇઝ ધેર, કે ત્યાં છે. એ રીતે આપણે ધીસ સાથે હિયર અને ધેટ સાથે ધેર નો ઉપયોગ શીખ્યા છીએ. તો તમારે પેજ નંબર 17 અને પેજ નંબર 18 સારા અક્ષરે નોટની અંદર અંગ્રેજીમાં લખી અને લેસન મોકલાવવાનું બરાબર. ખાલી જગ્યાઓ પણ મેં અહીંયા સમજાવ્યા પ્રમાણે તમારે પૂરી દેવાની છે બરાબર ને. જો એટલું જ યાદ રાખવાનું, ધીસ હોય તો હિયર લખવાનું, ધેટ હોય તો ધેર લખવાનું, એટલે તમારી ખાલી જગ્યાઓ ક્લિયર. અને મેં સમજાવ્યું ધ્યાનમાં રાખવાનું કે ક્યારે હિયર વપરાય ક્યારે ધેર વપરાય, બસ આટલું જ તમારે ધ્યાન રાખવાનું છે. તો તમને કમ્પ્લીટલી હિયર અને ધેરવાળા વાક્યો આવડી જશે બરાબર. તો આપણે આ વિડીયો ધ્યાનથી જોઈશું અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરશું બરાબર. તો પેજ નંબર 17 અને 18 તમારે નોટની અંદર સારા અક્ષરે લખી અને લેસન વોટ્સઅપમાં મૂકવાનું છે. તમે લેસન સારી રીતે લખી અને મોકલાવશો અને બતાવશો એવી અભ્યર્થના સાથે આજનો વિડીયો પૂર્ણ કરીશું. નમસ્કાર.